અતુલ ભાઈ હેન્ડ રેઝ કરીને પછી ક્વેશ્ચન પૂછી લેજો. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવેસિમ, મંગલાણમ ચ સવેસિમ, પરમમ ભવૈ મંગલમ, પરમમ ભવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહાત્મા, જય સચ્ચિદાનંદ. હમણાં સારું છે કોરોનાને લઈને આપણે દિવસના સારા એવા કલાક સત્સંગ મળી જાય છે. ચાલો આપણે કઈ પેલા કોઈનો પ્રશ્ન, અતુલનો પ્રશ્ન હતો, ટાઈપ કરીને મોકલ્યો હતો. અતુલભાઈ બોલો તમારો પ્રશ્ન. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, એક આપતો સૂત્ર છે, આપતો સૂત્ર નંબર 16. તમારે સૂત્ર એમાં દાદા કઈ બોલો. હા, વાત કહું છું. ધ વર્લ્ડ ઇઝ ધ પઝલ ઇટસેલ્ફ, બટ ઇટ ઇઝ ઓલ ઇન પ્રિન્સિપલ. બટ ઇટ ઇઝ ઓલવેઝ ઇન પ્રિન્સિપલ, એવું છે. હા, તો હવે તમારે શું પૂછવું છે? એટલે પ્રિન્સિપલ અહીંયા એઝ અ રૂલ એમ કહે છે, સિદ્ધાંત, સિદ્ધાંત, સિદ્ધાંત. હા હા, સિદ્ધાંત. વર્લ્ડ એટલે આ રિલેટિવ. હા, રિલેટિવ, બરાબર છે, બરાબર છે, કરેક્ટ, કરેક્ટ. રિલેટિવ એટલે આપણા મન વચન કહે ને આ બહારનું વર્લ્ડ બધું આવી ગયું. તો એ પઝલ એટલે કે કોયડો કોઈએ ઉભો કર્યો છે કે એની જાતે થયેલો છે? એની જાતે, એટલે કે બીજા કોઈએ ઉભો નથી કર્યો. હા, પણ કેવું છે, એ જે કોયડા પર કોયડા જે ઉભા થયા કરે છે એ આમ રેન્ડમ નથી થતા, પણ ઇન પ્રિન્સિપલ થાય છે. એ સ્વરૂપ જ છે એટલે. ના ના, એવું નહીં, એવું નહીં. એ શું કહેવા માંગે છે કે આ અતુલ, અતુલ તરીકે આવ્યા તમે, બરાબર. હવે અંદર રહ્યું કે હું અતુલ છું, એટલે નવા બધા, નવું બધું ઉભું થયા કરે કે ના થયા કરે? હા, થયા કરે. અજ્ઞાનતાને લઈને, રાગ દ્વેષ ને લઈને, ક્રોધ માન માયા લોભ ને લઈને, અહંકાર મમતા ને લઈને. હા, બરાબર છે. તો કે આ જે નવું ઉભું થાય છે એને લઈને નવા પઝલો પછી ઉભા થાય કે ના થાય? એનાથી તો થાય જ. હવે નવા પઝલો ઉભા થાય છે, રેન્ડમ ઉભા થાય છે? ના, એ નિયમથી જ ઉભા થાય છે. સમજાય છે? એટલે
તો કે આ વર્લ્ડ આખું વર્લ્ડ ઇટ ઇઝ ઇન પ્રિન્સિપલ. એટલે શું કહેવા માંગે, તમને કોઈ કઈક દુઃખ આપી ગયું, કઈક કઈ બોલી ગયું, અપમાન કરી ગયું, તો કે કઈ પણ કરી ગયા પણ કે સિદ્ધાંત બહાર નથી. એટલે એટલે એ રીતે કહો, ઇટ ઇઝ ઇન પ્રિન્સિપલ. એટલે સિદ્ધાંત શું કહે છે, હવે આપણે સાદો સિદ્ધાંત લઈએ, કર્મ નો સિદ્ધાંત. બરાબર. કર્મ નો સિદ્ધાંત શું કહે છે કે પાછલા અવતારમાં આપણે જે કર્મ બાંધ્યા છે એ કર્મ આ અવતારમાં ડિસ્ચાર્જ કર્મ રૂપે, પ્રારબ્ધ કર્મ રૂપે સામે આવશે અને એ ભોગવવા પડશે. અને ભોગવતી વખતે જે નવા કર્મો બાંધીએ એ પાછા બીજા જન્મ પ્રારબ્ધ કર્મ થઈને આવશે. તો કે આવી રીતે કોઝ અને ઇફેક્ટ, ઇફેક્ટ ને કોઝ, એ સાયકલ આખી ચાલ્યા કરે. એટલે કે આ વર્લ્ડ છે પઝલ, પણ આવી રીતે આ સાયકલ ચાલે. કોઝ પહેલા કોઝ હોય, એની ઇફેક્ટ આવે, ઇફેક્ટ ભોગવતા નવા કોઝિસ ઉભા થાય, એની ઇફેક્ટ આવે, પાછી ભોગવતા નવા કોઝિસ ઉભા થાય, એમ ઇફેક્ટ એન્ડ કોઝ, કોઝ એન્ડ ઇફેક્ટ સાયકલ ચાલ્યા કરે છે. એટલે એને શું કહ્યું, તો ઇન પ્રિન્સિપલ, ગમે તેમ નથી, સિદ્ધાંત છે. બરાબર. એટલે એમ કે આ પોપાભાઈ નું રાજ નથી કે કોઈ કોઈનામાં ગમે ત્યાં જઈને હરકત કરી આવે. સમજાય. એટલે શું કહેવા માંગે છે કે આ બધા કે ને એમ કે ભાઈ મારા ગુરુ એવા સામર્થ્ય વાળા છે કે પેલા મરેલા ને ઉભો કરી દે. સમજાય. અથવા આનો ધંધો બેસી ગયો તો ગુરુએ આશીર્વાદ આપ્યા એટલે કે બધું સરસ થઈ ગયું. કે આવું બધું જે આપણે સાંભળીએ એટલે પછી આપણે થાય કે ચાલો અહીંયા દોડીએ, અહીંયા દોડીએ, આમ કરીએ, આમ કરીએ, આમ કરીએ, બધું ઘણું બધું થાય. તો કે આ બધું પઝલો કહેવાય કે ના કહેવાય, પાસ સમજાય કે ઇન પ્રિન્સિપલ છે. અને ઇન પ્રિન્સિપલ આપણે સમજાય કે ઓહો આ તો મારો પ્રારબ્ધ કર્મનો ભાગ છે, તો પછી આપણે કેવા થઈએ, તો કે આપણી સામે બધા દાખલાઓ હોય, દાદા ભગવાનના દાખલા છે અથવા તો કોઈ નવા હોય. કોઈ નવા હોય તો એમને રામનો દાખલો ખબર હોય, ભગવાન રામનો. ભગવાન રામને જાત જાતના સંજોગો આવેલા કે નતા આવ્યા, આપણા કરતા ભારે ભારે સંજોગ આવેલા કે નહીં આવેલા. તો કે પઝલ તો બધાને જ આવે, પણ એમની પાસે એ સિદ્ધાંત હતો એટલે એમના બધા પઝલ સોલ્વ થઈ ગયા. સમજાય. એમની પાસે સિદ્ધાંત હતો એટલે એમને કોઈ પઝલ ઉભા રહ્યા નહીં. પઝલ આવે તો ઉભા ના રહે. એટલે જેમ આપણને કોઈ દુઃખ આપી જાય એવું ભગવાન રામ હતા, તો એમને બધા જાત જાતના દુઃખો ચારે બાજુથી આવેલા. અને આપણા તો એમની સામે હિસાબમાં જ ના કહેવાય. ભારતી ભાઈ બરાબર છે ને? ગરમ પાણી પીજો, ઠંડુ ના પીતા. આપણે ભગવાન રામને 14 વર્ષના વનવાસમાં જે દુઃખો આવેલા ને, તો કે એવા ભયંકર કષ્ટો ને એવા ભયંકર દુઃખો આવેલા કે આપણે આખી જિંદગીમાં જે દુઃખો હોય ને એનું 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 સર્વૈયું કરીએ ને તો એમના એક દિવસના વનવાસ જેટલું ના થાય. પણ છતાંય ભગવાન રામ મુક્તપણે વિચરતા હતા ને, છતાંય ભગવાન રામે કોઈને દોષી જ જોયા છે? તો કે એક પણ જીવને દોષી જ જોયો નથી. તો કે આ મોટા મોટી અજાયબી હતી, કોઈને દોષી જ જોયા નથી. તો કે આપણને આ પઝલ, આપણને પઝલ તો આવે જ ને, કારણ કે જગત ઇટસેલ્ફ પઝલ જ છે. જ્યાં ત્યાં પઝલ ઉભી થયા જ કરે. આપણે સીધું બોલીએ ને હામો ઊંધું સમજી જાય, અને ઘણી વાર સામો ઊંધું બોલતો ને આપણે છતું સમજીએ પછી માર ખાઈએ.
ભગવાન રામ હતા તો દરેકમાં એમને એમને ક્યારેય કોઈ સંજોગોને બદલવાનો પ્રયત્ન નથી કર્યો, સમજાય? પણ એમની પાસે અંદર એવી દ્રષ્ટિ હતી, એવી સમજણ હતી જેના આધારે બહારના કોઈ પણ સંજોગ એમને હલાવી શકતા નતા. અને એવી સમજણ, એવી જ દ્રષ્ટિ દાદા ભગવાનને આપણને આપી કે ના આપી? દાદા ભગવાને જે અક્રમ વિજ્ઞાન ખુલ્લું કર્યું અને એ અક્રમ વિજ્ઞાન થી આપણને જે દ્રષ્ટિ મળી, એ દ્રષ્ટિ કેવી છે? ભગવાન રામ પાસે હતી એવી જ દ્રષ્ટિ છે કે નહીં? કે ભગવાન કૃષ્ણ પાસે હતી એવી જ દ્રષ્ટિ છે કે નહીં? 100% એવી દ્રષ્ટિ છે. એટલે આપણને અંદર કેવું રહેવું જોઈએ કે જો ભગવાન રામ આવા ભયંકર પ્રતિકૂળ સંજોગોમાં જરાય ડિસ્ટર્બ થયા વગર પોતાના સ્વપદમાં, નિજ પદમાં, પોતાના શુદ્ધાત્મા પદમાં જ રહ્યા અને જરાય વિચલિત થયા નહીં, તો કે આપણી સામે એમ કે આ એક ઉદાહરણ છે, તો આપણે અંદર નક્કી થાય કે ના થાય કે ભાઈ મારે પણ આવી રીતે આ જીવન હવે આ શુદ્ધાત્મા પદની પ્રાપ્તિ થઈ, તો જે સંજોગો આવે, જે આવે ને જેવા આવે બધા મોસ્ટ વેલકમ, ભલે આવે, અને મારે જરાય વિચલિત થવું નથી, જરાય ડિસ્ટર્બ થવું નથી, બીજાને ડિસ્ટર્બ કરવા નથી, બીજાને દોષી જોવા નથી, અને મારી શુદ્ધાત્માની ગાદી છોડવી નથી. આટલું થઈ જાય ને એટલે બહુ થઈ ગયું. અતુલભાઈ સમજાય? જય સચ્ચિદાન. હા સમજાય સમજાય બિલકુલ. ચાલો બીજો પ્રશ્ન, હરીશ પટેલ બરોડા. હા બોલો હરીશભાઈ, એમનું ખોલવું પડશે. આપણે કર્યો અનમ્યુટ. આપણે હમણાં આપે વાત કરી અને આપણે જાણીએ છીએ કે ભગવાન રામના રેફરન્સમાં કે એમણે કોઈ પણ સંજોગોને ફેરવવાની કોશિશ નથી કરી, બરાબર બરાબર. તો હવે આપણા ડે ટુ ડે લાઈફમાં અત્યારના કાળના આધારે જે કઈ પ્રતિકૂળતા છે અને દાદા ભગવાને આપણને આ કઈ ત્રિમંત્ર કીર્તન ભક્તિ કે બધું આપેલું છે, તો એ આપણે કરીએ છીએ પ્રતિકૂળતાને ફેરવવા માટે કરી રહ્યા છે કે પોતાની સ્ટેબિલિટી માટે કરી રહ્યા છે? ના ના ના, એવું નથી, એવું નથી. એ ભગવાન રામ હતા ને, એ ક્રમિક માર્ગમાં હતા, બરોબર. એટલે બધી શક્તિઓ લઈને આવેલા, શક્તિઓ ખુલ્લી થયેલી, એટલે શક્તિઓ ખુલ્લી થયેલી એટલે ગમે એ પ્રતિકૂળતા આવે ને એમનું જ્ઞાન હાજર રહ્યા કરે. અને આપણું આ પૂતગલનું, આપણું પૂતગલ, આપણું પૂઠિયું આ પાંચમા આરાનું, એટલે એટલી સ્ટ્રોંગનેસ આપણી હોય નહીં, સમજાય? બરોબર. આપણે ઉપાદાન વગરના એવી રીતે આવ્યા. એટલે દાદાએ શું કહ્યું કે તમને બંને વસ્તુ આપવી પડે, વ્યવહારનું પ્રોટેક્શન આપવું પડે અને નિશ્ચય આપવો પડે, બરોબર. એટલે કે આ વ્યવહારના પ્રોટેક્શન માટે, તો કે કેવી રીતે આવ્યું વ્યવહારનું પ્રોટેક્શન? તો કે દાદા ભગવાનનું યશ નામ કર્મ, ઓકે. દાદા ભગવાનની અનેક જન્મોથી ભાવના હતી કે કોઈ મને ભેગો થાય તો મારે એની પાસેથી કઈ જોઈતું નથી, પણ મને ભેગો થયો માટે એને ફાયદો થવો જોઈએ. તો ક્યાં કેટલા અવતરણીય ભાવનાના પરિણામ સ્વરૂપે યશનામ કર્મ ઉભું થયું, સમજાય? હવે આ યશનામ કર્મ ઉભું થયું અને કલયુગમાં આ યશનામ કર્મની જરૂર પડે મહાત્માઓને. અને આ યશનામ કર્મના આધારે જે આપણા કામ થાય છે ને, એ પણ વ્યવસ્થિતની અંદર જ છે. આપણે દાદા એ કહું અને આપણે આ ત્રિમંત્ર બોલીએ, દાદા ભગવાન આમ શું કે સવાર સાંજ 5-5 વાર બોલજો. ભાઈ કોઈ તકલીફ આવી ગયું આવ્યો હોય ભાઈ શું કે ભાઈ એને કહેજે 15 મિનિટ બોલે કે, એટલે પછી અમે કહીએ કે બધાને 5 વાર કહીએ, પણ તમારા માટે સ્પેશિયલ સવારે સાંજે 15-15 મિનિટ બોલવાનું છે, એટલો ટાઈમ મળશે? પેલા પેલા બિચારા એટલી તકલીફ હોય ના કે ચોક્કસ કરીશ એમ. એટલે આજે બોલે ને કે હા કરીશ, બરોબર, આ કરીશ એમ બોલે, એટલે એને અંદર નક્કી પણ થયું. અને આ નક્કી પણ થયું એટલે વ્યવસ્થિતમાં પોઝિટિવ સંજોગ ઉમેરી ગયો.
અને જોડે દાદા ભવનું યસ્તામ કર્મ, એટલે એવી મોટી વસ્તુ સમજાય, એવી રીતે કામ થાય છે. ઓકે, હવે એટલી બધી શક્તિ ના હોય અત્યારે, આ ભગવાન રામ જેવી કે દાદા ભગવાન જેવી શક્તિ હોય એ તો પોસિબલ જ નથી. અત્યારે આપણને જે આપણી શક્તિ લાગે છે ને, એટલે શું કહ્યું, આ કલયુગ છે ને, તો આ કલયુગમાં આ શુદ્ધાત્માની જાગૃતિ રહે જ નહીં. પાંચમા આરામમાં આ લક્ષ બેસે ક્યાંથી? આ તો અપવાદ રૂપે બેઠું. એટલે પછી દાદાએ શું કહ્યું કે આ તમને આ શુદ્ધાત્માનું લક્ષ રહે એટલા માટે આ વ્યવસ્થિત જ્ઞાન પહેલા આપવું પડ્યું. એટલે આ તો ખાલી અપવાદ રૂપે આપણા બધા માટે જ છે. આપણી શક્તિઓ એટલી ખુલ્લી નહીં થયેલી ને, એટલે પછી આ બધા દાદાએ કહ્યું કે ભાઈ આ કીર્તન ભક્તિ કરજો, સંકટ સમયની સાકળ છે કલાક કીર્તન ભક્તિ કરજો, પછી આ ત્રિમંત્રો બોલજો. તો કે આ જે આપ્યું આ એ રીતે કહ્યું છે, એટલે પાછું છે સાયન્ટિફિક. સાયન્ટિફિક એટલે કેવી, સાયન્ટિફિક એટલે કેવી રીતે કે ત્રિમંત્રો બોલે એટલે બધા દેવી દેવતાઓનો જે વિનય કર્યો, નમસ્કાર કર્યો, બધા જે પંચ પરમેશ્વરી ભગવંતોને નમસ્કાર પહોંચ્યા, તો કે આ બધા દેવી દેવતાઓ, દરેક ધર્મના દેવી દેવતાઓ આપણી ઉપર રાજી રહે. એટલે કે કોઈનું રેડ સિગ્નલ આવ્યું નહીં, એટલે કોઈનું રેડ સિગ્નલ ના આવે એટલે અડધા પ્રોબ્લેમ તો સોલ્વ થઈ ગયા. પછી તો કે આપણી પર રાજી હોય એટલે કે એમની મર્યાદામાં રહીને, એમની બાઉન્ડ્રીમાં રહીને આપણને મદદ કરે. એટલે પાછું એ 50 ઉપર 51 52 થયું એટલે કામ થઈ જાય કે ના થઈ જાય. દાદા કેવું કરતા, આમ કોઈ પેલા બે પાના લઈને આવ્યો, દાદા મને આટલા બધા પ્રોબ્લેમ છે, વિધિ કરી આપો. તો દાદા શું કે, હાઉ ચાલ તું કીર્તન, તો આ દાવાના સંજય કરો બોલ્યા કરજે ને કે થઈ જશે. હવે દાદા કે ને પેલા ની અંદર સોચડ બેસી જાય કે ના મારે બોલવું છે, ને બોલે ને હારું કામ થઈ જાય. સમજાય? તો કે આ વસ્તુ છે સિદ્ધાંતિક, ચમત્કાર નથી. અને એ યસ્તામ કર્મ એટલું જબરજસ્ત, એટલું મોટું કામ કરે છે કે મેં પેલા દાખલો આપેલો, આ રેફરન્સમાં ફરી આપું કે અમે લોકો નાઇજીરિયા ફર્સ્ટ ટાઈમ ગયા ત્યારે ત્યાં લેગોસની બાજુમાં ઇબાદાન સિટી છે. આ નાઇજીરિયા બધા મારા બધા સાંભળે છે, નીનાબેન ને વસંતભાઈ બધાને ખ્યાલ છે, જૂના બધાને ખ્યાલ છે, અશોક ને અશોક જ્યોતિ ને બરોબર. તો ઇબાદાન ગયા હતા, તો રાતના સત્સંગ કરીને સવારે પાછા આવવાનું હતું, સોમવારે સવારે પાછા આવતા હતા. એટલે ગાડીમાં બધી 3-4 ગાડી લઈને ગયા હતા, બધા ગાડીમાં સામાન પેક પણ કર્યો, બેસવાની તૈયારી હતી. અને જે પેલો મેનેજર હતો, જેને ત્યાં અમે ગયા હતા, જનરલ મેનેજર આપણા ઇન્ડિયન ભાઈ હતા, એની ફેક્ટરીમાં એનો એક પર્સન ડિપાર્ટમેન્ટનો મેનેજર જે નાઇજીરિયન હતો, શ્યામ સુંદર, એ એટલામાં આવ્યો કઈ કામ માટે. એટલે પછી પેલા ભાઈએ મને એવું કરાવ્યું કે ભાઈ હી ઇઝ અવર હિન્દુ પ્રિસ્ટ, નો હી ઇઝ અવર પ્રિસ્ટ નહીં કહ્યું, પેલું કીધું કે હિઝ અવર સ્પિરિચ્યુઅલ માસ્ટર, સ્પિરિચ્યુઅલ માસ્ટર. એટલે પેલો તો એકદમ પાછો એ હતો ક્રિશ્ચિયન અને ઇવાંગેલિસ્ટ, એટલે તો એ લોકો તો બહુ ઘણી બધી વાતો કહી છે 2-4 કલાક આમ. એટલે એકદમ દોડતો મારી પાસે આવ્યો, મને સાથે ગ્રીટ કરીને મને કે આઈ હેવ સો મેની ક્વેશ્ચન્સ, મારે ઘણા બધા પ્રશ્નો છે મારે તમને પૂછવા છે. તો મેં કહું ભાઈ હવે આ મારે જવાનો ટાઈમ થયો, તું લઈને બેસી જાય તો કલાક 2 કલાક કાઢ નાખે. એટલે પછી મારે છોટાને કેવું પડ્યું કે માય ફ્રેન્ડ્સ યુ આર હિયર બટ યુ નો વી આર અબાઉટ ટુ લીવ, બટ એની વે યુ કેન આસ્ક વન ક્વેશ્ચન. એટલે કે હા મારે એક જ પ્રશ્ન છે. એટલે એને ખાલી શું મને પ્રશ્ન કર્યો કે મારું બ્લડ પ્રેશર બહુ ઇરેટિક છે, ગમે ત્યારે વધી જાય ઘટી જાય, એકદમ વધી જાય, પીક પર થઈ જાય, સ્પાઇક થાય એમ. અને કે એની ઇફેક્ટ મારી સોશિયલ લાઈફ પર
મારી ફેમિલી લાઈફ ઉપર, મારા જોબ પર બધેની અસરો પડે છે. તો કે તમે કંઈક મને એવું કંઈક આપો કે આમાંથી હું બહાર આવી જાઉં. એને થાય કે આ ઇન્ડિયા થયા ને, ઇન્ડિયાથી બધા આવે સાધુ સંત પાસે પાવર હોય. આપણે આપણા મૂવી જુએ ને, હનુમાનજી પર્વત લઈને ઉડે, એટલે એમને થાય કે આ લોકો પાસે આવો કંઈક પાવર હોય. હવે શું કરવું? આમ નીકળવા તૈયાર છે. એટલે મેં એને કાગળમાં પેપરમાં લખીને આપ્યું, દાદા ભગવાનના અસીમ જય જયકારો, ડીએ ડીએ. અને 5-6 વાર મેં બોલાવ્યું. અને પછી તું ગા, તારી કોઈ પણ ટ્યુનમાં ગવાશે, તારી ચર્ચની કોઈ પણ ટ્યુનમાં. એટલે એની ચર્ચની એક ટ્યુનમાં એને ગાવા માંડ્યું અને અમે લોકો જીલતા હતા. તેને 3-4 મિનિટ ગાયું અને પછી એકદમ શું કહેવા માંડ્યો, ઓ ઓ ઇટ્સ એમેઝિંગ, આઈ કેન એક્સપિરિયન્સ દેટ માય બ્લડ પ્રેશર ઇઝ બિકમિંગ નોર્મલ. આ સમજાય છે? તો કે આ શું કામ કરે છે? તો કે દાદા ભગવાનનું યશનામ કર્મ. યશનામ, આપણા જેવા વાંકા ચૂકા નહી, આ બહુ સીધા. એક વાર એટલે ચાલ્યા કરે. આપણા ધંધા બહુ બધા વિકલ્પો ઉભા હતા, વિકલ્પો ઉભા ના, સીધા માણસો. એટલે એટલે આ કહેવા માંગુ છું. કલયુગનું 5મારાનું છે એટલે પછી ટેકા માટે આ બધા સાધનો આપ્યા છે, જે ત્રેતા દ્વાપર ત્રેતામાં એની જરૂર નથી. સમજાય? 3-4 એની જરૂર હતી નહીં, કાળને અનુરૂપ આપ્યા છે. બરાબર હરીશભાઈ? બરાબર. હવે ભરતભાઈ તમે કીધું આ ના, એટલે હું એ જ કહું છું. આઈ ડુ 100% એગ્રી કે અત્યારના સર્કમસ્ટન્સીસ, અત્યારના કાળના, કે આપણી જે પણ સ્ટેબિલિટી હોય એના આધારે ભગવાને દાદાએ આટલું બધું બધાને આપ્યું. હવે બીજો એક લોજિકલી સવાલ જસ્ટ જાણવા ખાતર, કે આની સિવાયનું પણ ઘણા લોકો, કે આપણે કહે ને કોઈ હનુમાન ચાલીસા, કોઈ માતાજીનો પાઠ કે કોઈ ગણપતિનો પાઠ કરતો હોય તો એ કેટલો વ્યાજબી છે? કારણ કે આપણને તો દાદાએ નથી કરવાનું એવું નથી કીધું, પણ મેઇન વસ્તુ તો આપી દીધી છે, તો પોતાનામાં લઈને આવેલા હોય તો કેટલો કરવો વ્યાજબી કે શું? જસ્ટ જાણ ખાતર. હરીશભાઈ કેવું છે, કોઈ કમ્પેરિઝન ની વાત નથી. હા, સમજી ગયો સમજી ગયો સમજી ગયો. એટલે આ તો આપણે બ્લેક એન્ડ વ્હાઈટ માં જ વાત કરવી પડે ને. આપણે ગોળ ગોળ વાત ના કરાય, બ્લેક એન્ડ વ્હાઈટ માં જ વાત કરવી પડે. કે જો દાદા ભગવાને શું કહ્યું, કે તમે આ જ્ઞાન લીધું ને એ પહેલા તમે કઈક કરો છો, વિષ્ણુ સહસ્ર કરો છો, કે મહિમને શિવ મહિમને સૂત્ર કરો છો, કે બીજા હનુમાન ચાલીસા કરો છો, કે આ બીજા પાઠ કરો છો, કે તમે જે કરતા હો કર્યા કરજો, તમે છોડતા નહીં, એની જાતે છૂટી જાય તો વાંધો નથી. સમજાય? આ વાત. હવે શું થાય છે કે તકલીફ આવીને કોઈ કહે કે તમે આમ કરો, એટલે એને થાય ચાલો હનુમાન ચાલીસા ચાલુ કરું. હવે આમ જોવા જાઓ તો દાદા ભગવાને આપણને જે સાધનો આપ્યા છે ને, એ તો એનાથી કેટલાય ઉપરના સાધન છે. પણ આજે કોઈ સંકટમાં આવ્યો હોય, ટેન્શનમાં આવ્યો હોય ને, એટલે કોઈ કઈ પણ કે લાવ આ કરું આ કરું આ કરું, થાય કે ના થાય? ધીરજ રહે નહીં, ધીરજ. કારણ કે આ કાળમાં 5મા આરામાં ધીરજ નો અભાવ હોય. ધીરજ એટલે પેલો દુપતોમાં જેમ તરણું જલે ને, એમ કોઈ કે આમ કરો એટલે થઈ જશે, કોઈ કે આ સોમવાર કરો, કોઈ કે આમ કરો, કોઈ કે આમ કરો, એટલે પછી બધું કરવા માંડે. પણ કેવું છે કે આ ત્રિમંત્રો અને અસીમ જે કામ જે સમજાવ્યું ને, કે એ કશું બદલાય છે તો ના છે, સાયન્ટિફિક જ છે. હવે હું હનુમાન ચાલીસા કે બીજું કઈ પણ કરું તો એ સાયન્ટિફિક છે ખરું? બરોબર. સમજાય? હું આ કહેવા માંગુ. અને દાદાએ માંડ માંડ બધી ક્રિયામાંથી બહાર કાઢ્યા, કરવામાંથી અને ના કરવા બંનેમાંથી. અને એની પ્રૂફ શું છે કે દાદા પોતે જ કહે છે કે તમે જે કરતા હોય કરતા રહેજો, એને છોડશો નહીં, અને એની જાતે છૂટી જાય તો વાંધો નહીં. એટલે કે કરવા ના કરવાની વાત કરી છે. બહુ સારો ફોડ પડી ગયો આજે. આ મેટર છતાંય કોઈને પ્રકૃતિ એવી હોય ને
તો કોઈને કરવું હોય તો ભલે કરે, એનો વાંધો નથી. પણ આ વસ્તુ છે કે આપણને આ દાદા મળ્યા એ કેવી અનન્ય શ્રદ્ધા હોય કે દાદો છે ને. એ તો સવાલ જ નથી, એ તો આટલા વર્ષો નો પાકો અનુભવ. બે મત નહી. હા, હવે દાદાજી કે જો હવે તમને આ તમે વાત કરી તો ફોડ પાડી દઉં. કેટલાક હોય ને બધા આમ કે ચાલો હવે એમ હવે આમ કરો આમ કરો, થાય ને આમ કે ભાઈ આ માતાજીની ભક્તિ કરો કે આ યજ્ઞ કરાવો આ કરાવો તે કરાવો. હવે કોઈ કોઈની પ્રકૃતિ હોય ને લઈને આવેલું હોય ને કેટલાય વખતથી કરતા કર્યા કરતા એ કર્યા કરે, વાત બરાબર છે. પણ બીજા બધાને થાય જ ના થાય કે આમ દોડે ને બધું, ચાલો અહીંયા દોડો અહીંયા દોડો, આ તકલીફ છે તો આ નવચંડી કરાવો, માતાજીનો પાઠ કરાવો. આ જૈનો નથી કરાવતા પેલું, આ પેલા પદ્માવતી માતાનું નહીં બધું કરાવે એમ, પૂજા ને બધું કરાવે. હવે આ સમજવા માટે દાદા ભગવાન આપણને જે દાદા મળ્યા ને એ દાદો એવો મળ્યો કે એને આપણને માયલા ભગવાનની ભક્તિ કરાવી, મહિલા ભગવાનની સીધી ભક્તિ કરાવી, એટલે કે ભગવાન મહાવીરની ભગવાન સિમંદર સ્વામીની સીધી ભક્તિ કરાવી. અને આ બધા જ દેવી દેવતાઓ આપણે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે એમની એ પ્રાપ્ત કરવાની ભાવના છે. તો દાદા શું કહેતા હતા કે અમારી ઉપર આ બધા દેવી દેવતાનો રાજીપો છે, તમે અમારી આજ્ઞામાં રહો છો એટલે બધા દેવી દેવતાઓ તમારી ઉપર રાજી હોય. હવે આગળનો શબ્દ સાંભળો, પછી શું કહ્યું દાદાએ, એટલે તમારે ભજના આરાધના કોની કરવાની, તો કે આરાધના સ્વરૂપની કરવાની, દાદા ભગવાનની કરવાની. અને વિનય, તો કે આ દેવી દેવતાઓનો વિનય કરવાનો. વિનય એટલે તમે ક્યાંક ગયા હો અને મંદિર આવે તો બે હાથ જોઈને નમસ્કાર કરવાના. બાકી આરાધના ના હોય કે ચાલો હવે અમનું આ કરાવો આ કરાવો આ કરાવો, એ બધો ભાગ મહાત્માઓને ના હોય. બરોબર, અમારે આવું બ્લેક એન્ડ વ્હાઈટ માં બોલવું પડે છે. આ દાદાની આ વાત, આપણે વાતો અમુક ઢંકાઈ જાય છે ને, એટલા માટે કેવું પડે છે, સમજાય. સત્યનારાયણની કથા હોય તો દાદા ભગવાન ત્યાં હોય તો દાદા એટલા જ પ્રેમથી વિનયથી હાથ જોડે નમસ્કાર કરે, બધું કરે, સમજાય. અને પછી જયારે આપણે 10 મિનિટ પછી સત્સંગમાં બેઠા છીએ બીજા રૂમમાં, અને દાદાને પૂછે દાદા સત્યનારાયણ ભગવાન, તો દાદા પાસે બ્લેક એન્ડ વ્હાઈટ માં કે સત્યનારાયણ નામના કોઈ ભગવાન જ નથી. તો દાદા તમે 10 મિનિટ પેલા તો આટલું પ્રેમથી આમ બધા નમસ્કાર કરતા હતા, તો કે આ તો વ્યવહાર છે ને, કે વ્યવહારનો વિનય છે. હવે આ વસ્તુ આપણે ભૂલી જઈએ છે, આપણે જે વ્યવહારનો ભાગ છે એને નિશ્ચય બનાવી દઈએ, અને પાછી આપણને જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમના સોલ્યુશન માટે પછી આવી રીતની ભક્તિ આરાધનામાં પડી જઈએ છે, સમજાય. તો દાદા ભગવાન કોઈ દેવી દેવતાની આરાધના વિરોધી નતા, તો એ શું આપણા માટે કહેતા કે તમને હવે આત્મા મળ્યો, તમને જે મળ્યું એ લોકોને પ્રાપ્ત કરવું છે, એ લોકો એના માટે ઝંખે છે, અને અમારી ઉપર કે બધા જ દેવી દેવતાનો રાજીપો છે અને તમે અમારી આજ્ઞામાં છો એટલે તમારી ઉપર પણ એમનો રાજીપો છે, એટલે તમારે હવે ખાલી વિનય કરવાનો છે, આરાધના કરવાની નથી. હવે આ વાત કેટલી સ્પષ્ટ છે આખી. પછી આપણી અંદર લાલચો પડ્યું હોય ને કે ભાઈ સારું આ કામ થઈ જાય આ કામ થઈ જાય, પછી આપણે કે આ સંઘ ઉપર આ તકલીફ આવી ગઈ તો આ કરીએ તો આમ થઈ જાય, એટલે આપણે આપણું લેવલ કેટલું નીચું જતું રહે. આપણે આપણે દાદો મળ્યો છે, દાદો મળ્યો છે, અને જે દાદા અને દાદાની દ્રષ્ટિ મળી ને, તો કે એક એક અવતાર રીતે ખુમારીથી જીવી કાઢવાનો, જે થવું હોય થાય, થશે તો કોણ થશે, થશે તો પૂતગલ નું જ થશે ને. ફાઇલ નંબર 1, હા ફાઇલ નંબર 1 નું. હા હવે જુઓ ને,
આજ દાદા ભગવાન જ્યારે સુરતના મંદિરનું કામ ચાલતું હતું ને, ચાલુ થયું, જમીન લીધી તો પૈસા હતા નહીં, એટલે ખેસરીભાઈ કહ્યું કે દાદા આપણે પૈસા નથી, એટલે જમીનના ગવર્મેન્ટને 2 લાખ રૂપિયા આપવાના હતા. એ 2 લાખ રૂપિયા કે લાખ હતા મને ખ્યાલ નથી અત્યારે, 2 લાખ હતા. એ 6-1 વીઘા જમીન હતી ને હાઈવે ઉપર, એટલે એ વખતનો જે રેગ્યુલર જે ભાવ હતો એ પ્રમાણે 2 લાખ આપવાના હતા. તો સંઘમાં 2 લાખ રૂપિયા હતા જ નહીં. એટલે ખેસરીભાઈ દાદાને શું કીધું કે દાદા આપણે આટલો મોટો પ્રોજેક્ટ 1 કરોડનો લીધો છે, અત્યારે આપણે આપણને 2 લાખે નથી તો આ પ્રોજેક્ટ કેમનો પૂરો કરશું. એટલે એમનું પેલું જૈન પૂતગલ ખરું ને, એટલે એમને થાય કે આપણે હવે આમ પેલું કરીએ બધું, કે આનું આનું આમ મંદિર માટે બધા આવી રીતે હેલ્પ કરો, આમ કરો આમ કરો, 1 ઈંટનું દાન કરો એમ કે ને ભાઈ, આમ 1000 રૂપિયા આપ્યા 1 ઈંટ એટલે 1000 રૂપિયા, એટલે આવું બધું કંઈક આમ. એટલે એ શું વ્યવહારમાં બધું શોધે કે આમ કરી આમ કરી આમ કરી આપણે કરીએ. આમ દાદા ભગવાન જે સંપૂર્ણ અકલતા પર છે ને અહીંયા સમજાય, દાદા શું કે આ મંદિર આપણે કરવું છે, આ તો કે આ સંકેત છે એટલે આપણે આ કર્યું એમ. એ તો કે આ દેવી દેવતાને પૂરું કરવું હશે તો કરશે, કે એ કે પૈસાનો વરસાદ વરસાવશે. આ જે ખુમારી છે ને, આ ખુમારી જોવાની, અને આપણે એવા દાદાના મહાત્માઓ છીએ એટલે આપણને આપણે ખુમારી ના રહેવી જોઈએ. આપણે સિંહના સંતાન નથી, આવા આવા સિંહના ફોલોઅર નહીં આપણે. આજુબાજુ વાળા એમ કે છે કે તમે કેમ આટલા બધા ટેન્શન રહીત રહો છો, હવે અમને ક્યાં કહીએ કે અમે 24 કલાક આમાં પડી રહી છે. એ લોકો એની સિવાય બીજી કોઈ વાત જ નથી સોસાયટીમાં કે આજુબાજુ કોઈ કહે ને કે તમે ટેન્શન આટલા ગયા આટલાથી આટલી પ્રિકોશન. હરીશભાઈ લાઇટલી કહું, બહારના તો કોઈ કહે ને કે તમે કેમ આટલો ટેન્શન ફ્રી રહો છો, તમને કોઈ ટેન્શન નથી, તો કે હજી હજી સુધી કોરોના ને જોયો નથી એટલે ભય કેમ ના ઉભો થાય, જોઈ સર ઉભો થશે કે જોયો જ નથી ને. ચાલો આ નીતાબેન મુકેશભાઈ મળવા આવે. આપણે આફ્રિકામાં ગયા હતા અને જે કીર્તન ભક્તિ આપી હતી પેલા ભાઈને, અને એમને અંદર થી આનંદ અને ઉલ્લાસ હતો, એના રેફરન્સ માં આ પ્રશ્ન છે મારો. મને કહેલું કે તમે 10 મિનિટ માટે કરજો એટલે અંદરના ભગવાનની ભક્તિ કરું છું એ ધ્યાનમાં રાખી અને હું 10 મિનિટ કીર્તન ભક્તિ કરું છું, પણ મને હજી એવો આનંદ ઉલ્લાસ આવ્યો નથી અને મને હજી કદાચ ખબર નથી કે મારી પ્રકૃતિ એવી છે કે કોઈ લોકોને હિન્દી પિક્ચરના ગીતો ગાઈને પણ આનંદ આવે ને ઉલ્લાસ આવતો હશે, ને આઈ ડોન્ટ નો ધ ડિફરન્સ બિટવીન ધ ટુ, પણ મને હિન્દી પિક્ચર ના ગીતોમાં પણ એવો મ્યુઝિકમાં પણ એટલો ઉલ્લાસ નથી આવતો કે આનંદ નથી હોતો, અને આ તો એનાથી વધારે જુદી જાતનો હોવો જોઈએ આનંદ, પણ મને આવતો નથી એટલે મારી કશીક ઉણપ છે, કશુંક હું બરાબર નથી કરતી કે પછી મારી પ્રકૃતિ જેવી છે એ મને ખબર નથી પડતી. અરે એવું ને, બરાબર નથી કરતા ને, બરાબર જ કરો છો. એટલે આ નીતાબેન તમે કહો છો ને, મારું એવું જ છે, મને પદો ગાતાય ના આવડે ને જીલતાય ના આવડે. અને તમને આજે આગળ બીજી વાત કરું, હું નાનો હતો ને ત્યારથી પિક્ચર જોવાનો મને શોખ જ નહીં, એટલે કોઈ મને લઈ ગયું ને પિક્ચર જોવા તો મને ટોકીઝમાં ઊંઘ આવી જાય. એટલે આખી જિંદગીમાં મેં 5-6 પિક્ચર જોયેલા, અને પિક્ચર જોવા જો તો સ્ટોરી શું છે તો મને ખબર જ ના પડે, પેલું બદલાય ને શું થઈ ગયું એકદમ એવું લાગે એમ. અને આ પિક્ચરના ગાયનો હું સ્કૂલમાં તો કોલેજમાં તો દાદા નતા બોલે ને તોય મને આવડતા નતા, આવી એટલે સમજવા માટે વાત કરું છું. હવે આ કીર્તન ભક્તિ આવી તો શું થાય કે દાદાની હાજરીમાં તો દાદા આવે, દાદાને આમ પેલો રૂમમાંથી બહાર આવે અથવા ત્યાં સત્સંગની જગ્યાએ રૂમમાં આવે એટલે પેલું બોલીએ કે દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, આ સ્ટાન્ડર્ડ હતું આખું. ક્યારે પણ ક્યાંય જઈએ ને
આજ બોલો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો, દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો. અને મહાત્મા તાલી પણ ગાતા હોય ને દાદા બહેન સામે જોતા હોય એટલે અંદર આનંદ આનંદ થાય. પછી દાદા કે એટલે હવે દાદાની હાજીમાં ગાઈએ ને તો બહુ આનંદ થાય. અને પેલો અમે લોકો આપ તો રૂમ માંથી બહાર નીકળતા એટલે અમારે ચાલુ કરવાનું બધા. પછી બધા હાથ પછી એક ગાય ને જીલેવું ના પછી બધા હાથે જ ગાતા હોય. તો પણ ત્યાં દાની હાજીમાં બહુ જ આનંદ આવતો. અને પછી દાદા કે ઘરે 10 મિનિટ કરજો. તો દાદા એ કહ્યું એટલે કરીએ ખરા, એવું કશું લાગે નહીં એમ, સમજાય. એટલે આ બધું જ ખબર હતી કે આ માયલા ભગવાનની ભક્તિ કરવા છે, અંદરના દાદા ભગવાનની ભક્તિ કરવાની છે. પણ મને તો એ વખતે અંદરના દાદા ભગવાન કરતા બહારના દાદા ભગવાન લાગે, સમજાય. બહારના એટલે જ્યાં મન જે એમ પટેલ, એટલે મને એવું લાગે કે એમ પટેલ અને માયલા દાદા ભગવાનનો કઈ ફરક છે નહીં. કે આ જ્ઞાની પુરુષ અને માયલા ભગવાન કઈ ફરક છે નહીં, 4 ડિગ્રી નો ફરક એટલે ફરક કહેવાય નહીં. તો દાદાએ ઘણી વાર કહેલું કે ભાઈ આ કરજો કરજો એમ, પાખો દાદા પાસે આવીએ એટલે કરીએ નહીં. પછી દાદા ક્યાંક બહાર હોય ને અમે લોકો એકલા હઈએ તો પણ આ પછી પદો ગઈએ પણ કીર્તન ભક્તિ થતી નથી, સમજાય. આજે તમને વાત એટલા માટે કહું છું, તમારો જે પ્રશ્ન છે ને એના માટે. તો આવું જ હતું અમને પણ. પછી શું થયું કે અંદર શું નક્કી કર્યું કે દાદાએ કહ્યું છે માટે કરવાની છે, મને આનંદ થાય મને ઉલ્લાસ આવે એટલા માટે કરવાની નથી, મારે કીર્તન ભક્તિ દાદાની આજ્ઞામાં રહેવા માટે કરવાની છે. એટલે આ જાતથી આટલું ફર્યું ને પછી એની જાતે અંદર આનંદ આવવા માંડ્યો. નીતાબેન સમજાય છે હું જે કહેવા માંગુ છું કે આ તો પેલો બધું વર્ણન કરેલું હોય ને કે ભાઈ આપણે માયલા ભગવાનની ભક્તિ કરીએ છીએ, આ કીર્તન ભક્તિ કરીએ ઉલ્લાસ આવે આનંદ આવે. ભાઈ દાદાએ કહ્યું નાના છોકરો કીર્તન ભક્તિ કરતા હોય ને તો એને પેલું કેરી ચૂસતા એવું અંદર આનંદ આવે, એટલે તો બંધ કરો તો બંધ ના કરે. તો કે આ બધી વાત આપણે મને તો આવું કઈ થતું નથી. અરે ભાઈ થાય કે ના થાય એને મુખ પડતો બાજી મૂકો, ખાલી આટલું ધ્યાનમાં રાખો કે આ તમે કરો છો એટલે દાદા ભગવાનની આજ્ઞામાં આવી ગયા, અને દાદા ભગવાનની આજ્ઞામાં આવ્યા એટલે તમારી બધી જ જવાબદારી વ્યવહારની અને છેક મોક્ષે જતા સુધીની એ દાદા ભગવાનની થઈ. તો આનાથી મોટું આપણે જોઈએ શું, બરાબર? હા, ખ્યાલ આવે. એટલે મેં તમને લાસ્ટ ટાઈમ કહેલું કે તમે બીજું બધું છોડો, ખાલી કરી રાખવાની બસ. એટલે તમારે તમે જે આ વાત કહી એ સિદ્ધાંત થી કે એ ધ્યાનમાં રાખીને જ મેં 24 કલાકની કીર્તન ભક્તિ પણ કરી છે ઘણી બધી, અને ઘરે આ 10 મિનિટની પણ કરું છું. પણ એક આજ્ઞા સ્વરૂપે કે આ જયારે હું ચરણ વિધિ ને પ્રાત નમસ્કાર વિધિ ને બધું કરું છું ત્યારે મને એવું નથી થતું, ત્યારે મને આનંદ આવે છે. પણ કીર્તન ભક્તિમાં મને નથી આવતો, પણ આજ્ઞા તરીકે કરીને હું કરું છું. પણ એક વસ્તુ મને નોટિસ કરી કે ઓનલાઈન પર પૂજ્ય દાદાજીના ચિત્રપટ સાથે કીર્તન ભક્તિ છે 50 મિનિટની કે કલાકની, તો એ જયારે હું કરું છું તો મને આનંદ આવે છે. પણ એ દાદાજીને જોઉં છું એનો આનંદ આવે છે એવું લાગે છે, નહીં કે કીર્તન ભક્તિ કરું છું એનો આનંદ આવે. ભલે ને, હા, તમને જો શું કહું છું, તમને દાદા નો ફોટો મૂકીને કીર્તન ભક્તિ કરતા હોય, દાદા નો ફોટો જેમાંથી આનંદ આવતો હોય ને, આપણે આનંદ સાથે કામ છે, મમ સાથે કામ છે, ટપ ટપ સાથે ક્યાં કામ છે? ના ના, એટલે એમ કરતા કરતા ભાઈ ચાલુ થઈ જાય છે પછી. એટલે મને ક્વેશ્ચન ક્યારે થયો કે જયારે તમે પેલા આફ્રિકન પર્સન ની વાત કરી કે એને તો કશું જાણતો નતો અને તમે 2 વર્ષ પછી પણ એટલો બધો, એટલે મને થાય કે કેટલી સહજ પ્રકૃતિ હશે અને નીતાનું પ્રકૃતિમાં હશે કે કેમ. એટલે એનો દાખલો આપ્યો ને નીતાબેન, ત્યારે મેં શું કીધું કે આ આફ્રિકનો આ શ્યામ સુંદર બધા બહુ સીધા હોય, એ લોકો બહુ સીધા હોય, ડેવલપમેન્ટ ના હોય ને, બીજું ક્રોધમાન માં ડેવલપમેન્ટ નહીં, એટલે બહુ સીધા સ્ટ્રેટ ફોરવર્ડ હોય, બરાબર. એટલે તમે જેટલું કહો ને એટલું કરે, અને એને ફાયદો થાય ને એટલે કર્યા જ કરે. એને કઈક ફાયદો થાય ને એટલે એ કર્યા કરે, એને ફોલો કરે. ત્યારે આપણે કેવો હોય, આપણે થોડાક પેલા
બધું આપણે જોતા હઈએ. શું ફાયદો થયો? આ 10 દિવસથી ફાયદો થયો, હવે ફાયદો થતો નથી એમ. આ તમે ડોક્ટર દવા આપો ને, મને દવા આપી હોય ને, તો પહેલે દિવસે દવા લીધી બહુ ફાયદો થાય, અને પછી 3-4 દિવસથી કોઈ અસર દેખાય નહીં, તો હું જાતે જ વિચારું કે હવે દવાની અસર થતી નથી, તો છોડોનો કઈ જરૂર નથી, હવે લેવાની જરૂર નથી. એટલે આપણે વિકલ્પી ને, એટલે આપણું અંદર બહુ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. અને આ લોકો બિચારા ભોરા સીધા માણસો, એટલે એને કહ્યું આટલું તું આ લઈ લે, આટલું કર, એટલે એટલું કરી નાખે, અને પરિણામ આવે એટલે પછી કર્યા કરે. પેલો બીજો એક દાખલો આપેલો ને મેં તમને ત્યાં યુરોપનો, અમે એક કપલ ને ત્યાં ગયા હતા, વ્હાઈટ કપલ હતું. તો એને ત્યાં ગયા, એટલે જેને મને રાઈડ આપી એની સાથે મારે એને ત્યાં જવાનું હતું. તો પેલા એના ફ્રેન્ડે ફોન કરીને કહી દેલું કે અમારી સાથે મારા સ્પિરિચ્યુઅલ માસ્ટર છે, તો કે આ તું એને લઈ આવ, ઇઝ ઓલસો મોસ્ટ વેલકમ. પણ કે એમને કહી દે છે કે મને રિલિજનમાં જરા ઇન્ટરેસ્ટ નથી. તો અમે ગયા, તો એ બંને લગભગ 28-30 વર્ષના હતા, બંને અમને વેલકમ કરવા બહાર આવ્યા, સાથે ગ્રીટ પણ કર્યા, પછી મને સોફા પર બેસાડ્યો, પછી એ લોકો ત્યાં કાર્પેટ પર દિવાલ પાસે ટેકો દઈને આરામથી બેસી ગયા અને વાતો કરતા હતા. પછી પેલો છોકરો હતો મને આવીને કહી ગયો કે વી બોથ આર નોટ ઇન્ટરેસ્ટેડ ઇન રિલિજન એટ ઓલ, સો પ્લીઝ ડોન્ટ ટોક એનીથિંગ રિલિજિયસ વિથ અસ. એટલે આવું કોઈ ગુજરાત આપણે ઇન્ડિયન કહે ને, તો મને તો ઇન્સલ્ટિંગ લાગે. એટલે ભાઈ તારે ઘરે આવજો ને, આવી રીતે વાત કરે, થોડો વ્યવહાર તો શીખ, કઈ દેખ થાય એમ. પછી તો આપણે શું થાય કે ભાઈ આ તો આ બધા દોરિયાઓ હોય, એટલે ફ્રેન્ક હોય, એટલે ફ્રેન્કલી આપણે વાત કરે છે. એટલે મૂકું ઓકે. તો મેં ભાઈ રોફ એન્ડ રોફમાં કહી દઉં, ઓકે મૂકું, આઈ વિલ નોટ ટોક એનીથિંગ રિલિજિયસ વિથ યુ, આઈ વિલ ટોક એવરીથિંગ સાયન્ટિફિક. એટલે પછી એ બધું પતી ગયું અને એ લોકો વાતો કરતા હતા, અને પછી 20-25 મિનિટથી એમની વાતમાં બ્રેક પડ્યો. એટલે પાછું મને અંદર હરવાટ તો થાય ને, આપણે ઇન્ડિયન ગુજરાતી ખરા ને પાછા, એટલે હરવાટ થાય, લાવો ને કંઈક ખરી કરીએ એમ. આ ચા બનાવવા જશે ને ભાઈ, ચા પીને જતા રહેવાનું થશે, તો આપણે આને ત્યાં આવ્યા તો આને તો કઈ ફાયદો જ ના થાય ને, એટલે કઈ કરાવવું તો પડશે. એટલે પછી મને શું થયું કે એને મને આટલું ફ્રેન્કલી પૂછ્યું, તો આઈ હેવ ઓલસો રાઇટ ટુ આસ્ક ધેમ ફ્રેન્કલી. એટલે મેં કહ્યું ઇફ યુ ડોન્ટ માઇન્ડ આઈ વોન્ટ ટુ આસ્ક યુ વન ક્વેશ્ચન. એટલે પેલા બીજા કે યસ શ્યોર શ્યોર નો પ્રોબ્લેમ કે. એટલે મેં સીધું જ પૂછ્યું કે ભાઈ તમે વાય યુ ડોન્ટ બિલીવ ઇન રિલીજન, તમે લોકો ધર્મમાં કેમ નથી માનતા. તો પેલા મને સીધો જવાબ આપ્યો કે ભાઈ હું, અમે બંને જન્મથી ક્રિશ્ચિયન છીએ, અને અમે અમારી ક્રિશ્ચિયનનો સત્સંગ હોય રવિવારનો તો એમાં રેગ્યુલર જતા પણ હતા, પણ મેં જોયું કે એ તો બહુ મોટો બિઝનેસ છે એમ. એટલે આ જ્યારથી સમજાવ્યું ત્યારથી મેં માસમાં જવાનું, એટલે ચર્ચમાં જવાનું બંધ કરી દીધું છે. હવે હું ક્રિશ્ચિયનિટીમાં માનતો નથી, બીજા કોઈ ધર્મમાં માનતો નથી, અને ભગવાનમાં માનતો નથી. એટલે આવી એને વાત કરી, હવે આવી વાત કરે એટલે મારે તો પહેલે બોલતું જ બંધ થઈ જાય ને. એમ કહો હવે શું કરવું. એટલે પછી હું તો એને એને જ્યાં એની સાથે બેસી ગયો, હું તને ખબર છે હું માય માસ્ટર દાદા ભગવાન એ શું કહે છે, મારા માસ્ટર એવું કહ્યું છે કે પેલું છે ને આપણું વાક્ય હતું ને કે વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મ, પણ ધર્મ વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ. એટલે મેં એને થ્રુ ઇંગ્લિશમાં સિમ્પલ કરી આપ્યું કે ઇન બિઝનેસ એથિક્સ મસ્ટ બી ધેર, બટ ઇન રિલિજિયન ધેર શુડ નોટ બી એની બિઝનેસ. તો એ બંને એટલા ખુશ થઈ ગયા ને, તો 10-12 ફૂટ દૂર બેઠા 5 ફૂટ નજીક આવી ગયા. મને કે યસ યસ યુ આર 100% રાઇટ, ઇન અવર ક્રિશ્ચિયનિટી ઓલ ઓવર ધ વર્લ્ડ ધીસ થિંગ ઇઝ હેપનિંગ. એટલે મેં થોડું એને કરેક્ટ કરી આપ્યું કે ભાઈ નોટ ઓનલી ઇન ક્રિશ્ચિયનિટી, ઇન ઓલ ધ રિલિજિયન ઓલ ઓવર ધ વર્લ્ડ ધીસ થિંગ ઇઝ હેપનિંગ. But for that, you can't blame anybody. તમે આના માટે કોને બ્લેમ ના કહી શકો. કેમ? તો કે કલયુગનો પ્રભાવ છે, ઇન્ફ્લુઅન્સ ઓફ ટાઈમ. એટલે એને બહુ સારું લાગ્યું. તો મને થયું કે આ લોખંડ ગરમ થયું, એટલે આ મોટી ઉપવા દે ત્યારે હવે. એટલે મેં સીધો જ એને પ્રશ્ન કર્યો કે યુ વોન્ટ ટુ બી હેપી ઇન યોર લાઈફ, તારે તારા જીવનમાં સુખી થવું છે. એટલે બંને હા પાડી. આઈ કેન ગીવ યુ વન માસ્ટર કી વિચ માય માસ્ટર દાદા ભગવાન ગેવ મી. એટલે બંને તૈયારી બતાવી. તો મેં કહું ભાઈ પણ એના માટે રોજ 5 મિનિટ કાઢવી પડશે. તો કે અમે કાઢીશું.
તેને હારું આવું કીધું તો પેલી છોકરી ભાઈ શું કે પણ કે ડોન્ટ ગીવ અસ એનીથિંગ રિલીજિયસ. ભાઈ મેં તને કહ્યું છે, હું બધું જે વાત કે બધી સાયન્ટિફિક વાત કરીશ. આપણો દાદા કહે ને કે આપણી સાયન્સ છે, સાયન્સ છે, સાયન્સ છે, એટલે આવું રોફા રોફા બોલી જ નાખીએ. પછી આગળ પણ સેવા દેવાશે. બહુ લાંબુ વિચારીએ ને દાદા ને કેટલું બધું દેખાય, અમને એટલું બધું દેખાય નહીં ને એમ, એટલે ઘણી વાર આવી નકલ એ કરી નાખીએ. તો પછી મેં તો હા પાડી કે ઓકે હું સાયન્ટિફિક જ વાત કરીશ એમ. હવે હવે આપીશું માસ્ટર કી, મેં તો બોલી નાખ્યું તને માસ્ટર કી આપી દઈશ. એટલે ભાઈ છેવટે આપણી પ્રાતવિધિમાં જે પેલી છે કે મન વચન ક્યાંથી કોને દુઃખ ન હો, એ એને આપી દીધું કે ભાઈ તું મને તમે તો આઈ નો વેરી વેલ દેટ યુ ડોન્ટ બિલીવ ઇન ગોડ, બટ ડુ યુ બિલીવ ઇન મધર નેચર? તો યસ વી ડુ બિલીવ. તો ભાઈ તો મધર નેચર પાસે સ્ટ્રેન્થ માગજે. સવારે જેવો ઉઠે કે પહેલાં પહેલું કામ શું કરવાનું, કે મધર નેચર પાસે શક્તિ માગજે કે ગીવ મી ધ સ્ટ્રેન્થ સો દેટ આઈ ડુ નોટ હર્ટ એની લિવિંગ બિંગ ઇન ધીસ વર્લ્ડ બાય માય થોટ્સ, બાય માય સ્પીચ ઓર બાય માય એક્શન. તો કે આટલું માગજે એમ. એટલે પેલા બંને કે ઓ ધીસ ઇઝ નોટ રિલિજિયસ, ધીસ ઇઝ લોજિકલ, વી કેન ડુ ઇટ. એટલે આ બધું થઈ ગયું. પછી હું તારે રાતના સૂતા પહેલાં થોડી માફી માગીને સૂઈ જાય, કંઈ ભૂલ થઈ જાય તો. આટલું તો સવાર શક્તિ માગે, નિશ્ચય કરે, તો અંદર રિઝોલ્વ કરે, ડિટરમાઇન કરે કે મારા આખા દિવસમાં કોઈને દુઃખ નથી આપવું. છતાંય રાતના કોઈને સૂતા પહેલાં કોઈને દુઃખ થઈ ગયું તો માફી માગીને સૂઈ જાય. તો પેલી છોકરી શું કે માફી કેમ માગવાની? એટલે ભાઈ એમ ભૂલ થઈ તો માફી માગવાની હે ને? પણ એમ કે આઈ એક્સેપ્ટ દેટ આઈ હર્ટ સમબડી, બટ વાય ટુ આસ્ક ફોર ફર્ગિવનેસ? એટલે એને શું થયું, આ માફી માગવી એટલે રિલિજિયસ થઈ ગયું. એટલે પછી મેં એને સિમ્પલ વાત કરી કે ભાઈ જો ત્યાં કપડાં પહેર્યા છે, તું ક્યાંક પિકનિક પર ગઈ હોય કે કેમ્પિંગમાં ગઈ હોય આખો દિવસ, તો રાતના ઘરે આવે તો શું કરે? તો કહું આ હું કે ઘરે આવીને સાવર લઉં, કહું બરાબર છે, પણ તો આ કપડાંનું શું કરે? તો કહું એને લોન્ડ્રી બેગમાં નાખી દઉં. કહું એને પાછા હેંગરમાં ના લટકાવે? તો કે ના. કેમ? તો કે મેં આખો દિવસ પહેર્યા ને એટલે ડર્ટી થઈ ગયા. એટલે પછી મેં કહ્યું ભાઈ સેમ વે વેન યુ હર્ટ સમબડી નોઈંગલી ઓર અનનોઈંગલી, your inner dress is getting dirty, એટલે this is a laundry to clear your inner dress. એટલે એને થયું કે ઓ આ ધાર્મિક નથી, રિલિજિયસ નથી. તો કે ઓકે ઓકે નાઉ આઈ વિલ ડુ. સમજાય? તો આ દાદા ભગવાનની વાતો ખરેખર સાયન્ટિફિક છે. અને પછી પછી તો ભાઈ શું થયું, પછી ચા બનાવવા ગઈ ને તો પાછળના કિચનના દરવાજા સુધી ગઈ ને પાછી આવી અને છેક મારા પગ પાસે નજીક આવીને બેસી ગઈ. મને કે તમે મને કહેતા હતા કે તમે કોઈ રિલિજિયસ વાત નહીં કરો, તમે રિલિજિયસ વાત નથી કરી, પણ તમે એવું પણ કહેલું કે તમે બધી સાયન્ટિફિક વાત કરશો. તો કે આ સવારે શક્તિ માગવી અને રાતના માફી માગવી એ સાયન્ટિફિક વાત કઈ રીતે થઈ? હાર યા તો માથા ભારે મળી ગયું. સમજાય કે આ માથા ભારે મળી એમ. આવું કોઈ પૂછે નહીં, આપણો ઇન્ડિયન કોઈ ના પૂછે. એટલે પછી મેં એને કીધું કે ભાઈ તને ન્યૂટનનો થર્ડ લો ખબર છે? એટલે એના હસબન્ડ એને યાદ કરાવ્યું કે ભાઈ એવરી એક્શન ઇઝ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન, આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામ સામે હોય. એટલે પછી મેં પૂછ્યું આ ન્યૂટનનો થર્ડ લો એ સાયન્ટિફિક લો છે, સાયન્ટિફિક પ્રિન્સિપલ છે? તો કે આ સાયન્ટિફિક છે. પછી મેં આગળ પૂછ્યું એની સાયન્ટિફિક પ્રિન્સિપલ ઇઝ યુનિવર્સલ? એટલે એમાં એ સામે જોવા માંડી. એટલે મેં કહ્યું ઇટ ઇઝ એપ્લિકેબલ હિયર ઓલ્સો એન્ડ ઇટ ઇઝ એપ્લિકેબલ ઇન ઇન્ડિયા ઓલ્સો? યસ યસ ઇટ ઇઝ યુનિવર્સલ. એટલે પછી મને સિમ્પલ કીધું કે સેમ સાયન્ટિફિક પ્રિન્સિપલ ઇઝ એપ્લિકેબલ હિયર ઓલ્સો. એટલે પાછી મારી સામે જોવા માંડી અને સમજાવ્યું નહીં. એટલે મેં કહ્યું કે ભાઈ આખા દિવસમાં તારી એક્શન શું છે? કે આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એની લિવિંગ બિંગ, આ તારી એક્શન છે. તો સામે રિએક્શન શું આવશે? તો કે તને કોઈ કુદરત તને એવા સંજોગો ભેગા કરી આપશે, કોઈ તને હર્ટ નહીં કરે ને કોઈ તને હર્ટ નહીં કરતા, એ ભાઈ શું રહે? તો કે સુખ જ રહે ને. તો આટલું એને ક્લિક થઈ ગયું ને બંનેને. એટલે બંને કહો હા અમે કરીશું. તો વર્ષો થઈ ગયા હજી કર્યા કરે છે. અને તમને કોઈને વાત કરી હોય બીજી વાર પૂછું ને કે આ પેલી પાંચ સત્સાદન બતાવેલા કરો છો? કયા સત્સાદન? કે સમજાય? પણ તમે જુઓ કે એને બીજી વાર મને જયારે વાત કરી ને તો મેં ખાલી પૂછ્યું
કે ભાઈ આ તું વર્ષથી કરે છે, તને કઈ ફાયદો થયો? તો એને શું કહ્યું? પેલા છોકરાએ મને કીધું કે પહેલા હું મને કંઈ પણ કામ કરવું હોય તો મનમાં પહેલા નેગેટિવ વિચારો જ આવે, પણ હવે દિવસે દિવસે હું વધુ ને વધુ પોઝિટિવ થતો જઉં છું. એટલે એની ભાષામાં બહુ સારું હતું. એટલે મેં કીધું બહુ સરસ, સારું કહેવાય એમ. પછી પેલી છોકરીને પૂછ્યું તો છોકરી કહે કે મારી અંદરની શક્તિઓ વધી ગઈ છે. મેં કહું સારું, આમ આ મોટા મોટા ભારે ભારે શબ્દો આપણે ઇનર સ્ટ્રેન્થ એટલે, એટલે મેં કહું અંદરની શક્તિ વધી ગઈ એટલે તું શું કહેવા માગે છે? તો કે પહેલા કે નાના પ્રસંગોમાં, નાની નાની વાતમાં હું ડિસ્ટર્બ થઈ જતી હતી અને હવે હું ડિસ્ટર્બ થતી નથી. હવે તમે જુઓ કે આટલી દાદાની નાની એમથી વસ્તુ, આપણે તો આટલું મોટું આખું જ્ઞાન એમ મળ્યું છે ને, 5 સંસાધન મળ્યા છે, આખો સાગર મળ્યો છે, એને એક બુંદ જ આપ્યું હતું ને, પણ દાદાની વાત વૈજ્ઞાનિક છે તો કેટલી ઇફેક્ટિવ થઈ ગઈ. તો આપણને પણ આ વૈજ્ઞાનિક વાતો છે એટલે આ બેજું ચલાવવા જેવું નથી, સીધે સીધું ઘરે જવા જેવું છે, એક કામ થઈ જાય. નીતાબેન તમે દવા આપો, માદા પડ્યા અમે કઈ કામ, અને દવા આપો તમે વિચારીએ ખરા કે આ દવામાં કયું કમ્પાઉન્ડ છે. આ તો કે આ પેટમાં જાય છે, પેટમાં જાય તો મને તો માથું દુખે છે, માથું કેમનું મટશે? અથવા તો કે આ કેમિકલને પેલું રિસેપ્ટર લઈ અને ત્યાં સુધી પહોંચાડશે કેવી રીતે, કશું હું વિચારું ખરો? મારે તો મમ્મ સાથે કામ હોય ને. એવું દાદા ભગવાનની એક એક વાતો છે સાયન્ટિફિક, પણ આપણે મમ્મ સાથે કામ છે, સમજાય? તો કે એટલું સરસ કામ કરે છે ને કે તમને આપણે આશ્ચર્ય થાય કે આપણે સમજાય કે ના સમજાય, પરિણામ આવીને ઉભું રહે છે. ચાલો આગળ બીજા પ્રશ્નો લઈએ. ભરતાનંદજી, આપણે તમે વાત કરી ને અસીમ જય જયકાર આવેલી, મારે એક, હું મારો એક્સપિરિયન્સ કહું છું, મારી ઓફિસમાં પાછળ એ ચાલતું જ હોય, જો અસીમ જય જયકાર ચાલતા જ હોય. તો એવું બનેલું કે એક જણો એકવાર આવીને કામ અસર બેઠો હતો અને એને સાંભળ્યું તો કે ઓહ માય ગોડ, ધીસ ઇઝ સો સુધિંગ સોંગ્સ યુ હેવ. I go, yes, this is very soothing. Anytime you have problem, or tell the colleagues, anytime you have problem, they're more than welcome to sit in my office. Hey, office thodi moti hoy ne jagya hati barabar beswa. To ghana dodiya avta hata ane pacha repeated aave etle apne khabar pade ke emne kai hu puchu badare vadu vat na ko kai ke boss relation hoy etle pachi personally apne javai nahi. એટલે મને ખબર પડે કે જો રિપીટેડ આવતો હોય કે એને કંઈક ફાયદો થતો હશે. પણ તમે વાત કરી ને એમાં એક દેશી ના આવે તો આ તો દાદા ભગવાન વાળા જ, એટલે એક દેશી ના આવે દેશી, એટલે આ દાદા નો ચમત્કાર આવું છે. અરે આ ક્યાંક કોઈ ક્યાંક હતા ને તો સિનિયર સિટીઝન સાથે વાતચીત કરવાની હતી, તેમાં 2-3 ઇન્ડિયન હતા અને બીજા બધા નોન ઇન્ડિયન હતા. એટલે પેલા આમ કેવા હોય કે આમ ફિલિપિનો હોય, અમેરિકન હોય, પેલા વ્હાઈટ હોય, ચાઇનીઝ હોય, આફ્રિકન હોય, પછી આમ મેક્સિકન હોય, પણ બધા આમ કે બધા એવા કે જેને ગુજરાતી હિન્દી આવડે નહીં. એટલે એની સાથે થોડી બધી વાતો થઈ. એટલે પછી મને પેલા એક ભાઈએ કીધેલું કે ભાઈ આ લોકો સાથે તમારે ધર્મની વાત નહીં કરવાની, કે આપણે દાદા ભગવાનની પબ્લિસિટી કરીએ છીએ એવું એમને થાય નહીં, એટલે દાદા ભગવાન તો નામ જ નહીં બોલવાનું. કે તમે કહો સારું હોય તો કેમનું ફાવે, આપણે સત્સંગ કરવા જઈએ, વાત કરવા જઈએ, દાદા ભગવાન તો નીકળી જ જાય ને. આમ એ કે ના તમે સાચવજો, કે તો કંઈક થશે હું કે સાચવી લઈશ. કે પછી એ બધી એ 1.25 કલાક વાત થઈ અને બધાને એ પોઝિટિવ એટીટ્યુડ પર વાતો થઈ ને, દાદાના અમુક એક્ઝામ્પલ પણ આપ્યા, બધાને બહુ ગમ્યા. તો પછી મેં સીધું પૂછ્યું કે તમને બધા યુ વોન્ટ પીસ ઓફ માઇન્ડ? એટલે બધા એકી અવાજ કહો યસ. એમ કહો આઈ હેવ વન ચેન્ટિંગ, ઇફ યુ ચેન્ટ ઇટ ફોર 10 મિનિટ્સ યુ વિલ એક્સપિરિયન્સ દેટ યોર માઇન્ડ ઇઝ એટ પીસ.
and it's a scientific. When you chant it, it's a vibration will nullify negative vibration in your mind, and so your mind will be at peace. આવું સમજાવીને કીર્તન ભક્તિ બોલાવી. એટલા પ્રેમથી બોલતા હતા ને આનંદમાં આવી ગયા હતા. એટલે આ છે સારું, કઈક છે ખરું એમાં, શું છે આપણે સમજાય નહીં. એટલે આપણે એક શબ્દમાં કહી દે કે આ દાદા બાનું યસ્તામ કર્મ છે, કે દાદાની આજ્ઞા છે એમ, પણ દેર ઇઝ સમથિંગ. ચાલો બીજા પ્રશ્નો લો, હવે પાછો આપણો ટાઈમ તો ક્યાંય જતો રહેશે. કોઈને ક્વેશ્ચન છે? ઉમેશભાઈ પટેલ, વિનિપેગ. જય સચિદાનંદ ભરતાનંદજી. જય સચિદાનંદ. હું દેવલ, મારે ક્વેશ્ચન હતો. દેવલ નો? હા. તો આપણે પાછલા, આઈ થિંક લાસ્ટ ટુ લાસ્ટ સત્સંગમાં વાત થઈ હતી કે દેવલ જે કરતો એમાં ડખો ડખલ નહીં આપણે કરવાની. હા હા. તો હવે જે પ્રમાણે મને સમજાય છે, તો આની અંદર હવે મારે ડિસિઝન મેકિંગ માં પ્રોબ્લેમ આવે છે, કન્ફ્યુઝિંગ થાય છે. હવે એક્ઝામ્પલ આપું તો કેવી રીતે, કે અગર જો સમજો મમ્મીએ ખાવાનું બનાવ્યું હોય, બરાબર, એટલે મમ્મી પૂછતી હોય ખાવાનું શું બનાવવું છે. હવે મારામાં હવે મને દેખાતું હોય કે મને, એટલે મને એવું હોય કે આ ગમતું છે ને આ ના ગમતું છે, મને દેખાયું હોય કે આ ગમતું છે આ ના ગમતું છે. હવે મને એ પણ દેખાય કે દેવલ માંગે છે કે એને ગમતું જોઈએ છે. હવે આમાં એવું થાય કે અગર ગમતું માંગીશ તો કદાચ મોની ગાંઠ ને હું સંછેડીશ, તો કરવાનું શું? અરે ભાઈ, આટલું બધું લાંબુ, આટલું બધું ઊંડું નહીં ઉતરવાનું. તારે કેટલું રાખવાનું કે આ મમ્મી પૂછે છે અને દેવલ શું જવાબ આપે છે એ જોવાનું. સમજાય? મમ્મી પૂછે કે શું શું બનાવું, આ બનાવું કે આ બનાવું, ત્યારે દેવલ શું જવાબ આપે છે એ જોવાનું. દેવલને આ ભાવતું છે નહીં ભાવતું છે કે શું, એવું તો બધું પછીની વાત છે. પહેલા તો દેવલે શું જવાબ આપે વાણી સાંભળવી પડે કે ના સાંભળવી પડે? પોતાની વાણી પોતે સાંભળવી પડે ને. એટલે કે વાણીના સાંભળના થયા એટલે દેવલથી જુદા થયા, અને દેવલથી જુદા થયા તો આ મોને છંછેડ્યો કહેવાય? ના, આવું સિમ્પલ કરનાર તો પેલો કવિક બાગ માંથી આવ્યો એ વાત કરે કે મને ગમતું માગો ને તો પછી મારી આ ખાવાની ગાંઠ વધી જશે. તને હવે અક્રમ વિજ્ઞાન મળ્યું છે, સમજાય? આપણે કઈ કર્મિક બાગના જ્ઞાની ના ફોલોઅર્સ નથી કે ભાઈ આ ગમતી ડીશ આવી હોય. શ્રીમદ દાસચંદ્ર શું કરતા કે એમને ભાવતું ખાવાનું આવ્યું હોય ને તો એ ભાવતી વસ્તુ ખાય નહીં. પણ આપણે તો હવે આ ફાઇલ નંબર એક રહ્યા જ નહીં, ફાઇલ નંબર એક ને જોનારા થયા, પણ છતાંય કેટલું જ એક જાગૃતિ સાથે જોનારા થયા. એટલે કે ફાઇલ નંબર એક ને જોઉં છું કહીને આપણે પોલ મારીએ નહીં. તો એટલે દેવલને આપણને ખાલી એટલું દેખાય કે દેવલને ગમતું મળે છે, તો કશું ગમતું મળે છે, ગમતું મળે છે અને આનંદ થાય છે. એટલે પાછા આપણે દેવલને કહીએ કે જો તારે ભાવતું હોય તો કેટલો અંત આનંદ મળે છે. પછી જેને એવું એક કહીએ કે જો ને ભાવતો આટલો આનંદ મારે છે ને, એવું ના ભાવતો હોય તું આટલો આનંદ મારે છે તો તારું કામ થઈ જશે. આવું જરાક કહેવાનું, એટલે પછી એ વાત એને પકડાઈ જાય, એની જે સમજણમાં છે ને છતી સમજણ ફિટ થઈ જાય. બરાબર. પણ તું એને આનંદ લેવા જ ના દે તો શું થાય? કંટાળો આવે ને. હા, એટલે ઉદગલ એ શું છે કે તારું મન પણ છે ને, હવે તારી આટલી યંગ ઉંમર કહેવાય, એમાં તારે બધું માગે કે ના માગે મન, કે ભાઈ આ જોઈએ આ જોઈએ આ જોઈએ. ક્યારેક પીઝા એ માગે, ક્યારેક એન્ચીલેડા એ માગે, ક્યારેક કેનોલી ની માગે, બધું માગે કે ના માગે, ક્યારેક પાઉભાજી માગે, ક્યારેક ઢોસા એ માગે, તો જાત જાતું માગે. તો કે આપણે આપણે માગે જોવાનું સંજોગ કેવા છે, સંજોગ બરાબર હોય તો આપીએ ખરા. મમ્મી ને કે સામેથી કહેવાય કે ભાઈ આ બહુ વખતથી ઢોસા બનાવ્યા નથી, કે બહુ વખતથી પીઝા નથી બનાવ્યા, હવે પીઝા બનાવોગે. અને પાછો આપણે દેવલ જો વાત કરવાની કે જો આ તમારા પીઝા પરમાણુ કેટલા લઈને આવ્યા છો, કે સમજાય?
એટલે આપણે આ દેવોને સપ્રેસ નથી કરવો, દબાવવો નથી. આપણે દબાવતા એની જે બધી અંદર જે લઈને માલ લઈને આવે ને, માલને આપણે દબાવતા નથી. આપણે માલ જાણનારા થયા એટલે જો વાતચીત કર્યા કરવાની. એટલે એને ગમતું આપીએ ત્યારે પછી કહેવાનું ખરું કે ભાઈ જો આજે તો ગમતું આવ્યું છે, પણ ક્યારેક ના ગમતું આવે તો એ વખતે તું આટલા આટલા જ આનંદ થી ખાજે કહીએ. બરાબર, એટલું કહેવાય કે ના કહેવાય? તો આટલું કહે ને એટલે જ્ઞાનમાં કેટલાય પગે ત્યાં ચડી જાય. આપણું જ્ઞાન છે ને પ્રેક્ટિકલ છે, ક્રમિક જ્ઞાન નથી કે ભાઈ આ છોડો આ છોડો આ છોડો. સમજાય? ક્રમિક હોય તો મારે શું કેવું પડે, ભાઈ કંદમૂળ ના ખાતા ના ખાતા ના ખાતા એમ કેવું પડે ના કેવું પડે? દાદા ભગવાન હતા તમને આપતો પુત્રોને કે ભાઈ આ બ્રહ્મચર્ય નું પાલન કરવું હોય ને તો કે આ કંદમૂળ ના ખાતા, કે કંદમૂળ આવરણ લાવે એમ, જાગૃતિ ઓછી કરે. હવે બીજી બાજુ આપણો ગુરુ પૂર્ણિમા કે જન્મ જયંતિ નો પ્રસંગ હોય તો રીંગણ બટાકા નું શાક હોય. સમજાય? કોઈને એવો વિચાર જ નતો હતો કે અમે કંદમૂળ ખાઈએ છીએ કે કંદમૂળ, એવો વિચાર જ નતો. બધાને શું, બધાને શું જાગૃતિ હોય કે હું નિરાહારી છું. ખ્યાલ આવું કેવા માંગુ છું? બધા મહાત્મા જાગૃતિમાં શું હોય કે હું નિરાહારી છું. એટલે પછી એને પેલું ના થાય હું કંદમૂળ ખાઉં છું કે કંદમૂળ નથી ખાતો, એમાં ના જાય. બરાબર. હવે હવે અમને આપતા પુત્રોને આપ્યું આ વાત કરી એટલે અમારે કેવી રીતે રહેવું પડે કે નિરાહારી ખરા, પણ છતાંય ભરતને કેવું પડે ને કે ભાઈ આ જો આ કંદમૂળ ના સંજોગો આવે છે પણ તમારા માટે હેલ્પિંગ નથી. એટલે એને દર વખતે અંદર એમાં એગ્રી નથી એ ભાગ રહેવો જોઈએ. બરાબર. અથવા તો શું થાય કે બે ત્રણ વસ્તુ હોય તો એમાં જે કંદુર વગરનું હોય એ એડજસ્ટમેન્ટ લઈ લેવાનું. ખ્યાલ આવ્યો? હમણાં હું સ્પેનમાં હતો ને, સ્પેનમાં પેલા લોકોને કહું કે મને આ કંદુર વગરનું બનાવી આપજો તો શું થાય, મને અમારી સામે જ જુએ કે આ અમને શું બનાવી આપવું એમ. કાંઈ કોઈ ગુજરાતી હતા નહીં, એને કહું મને કાંદા નહીં, બટાકા નહીં, લસણ નહીં તો શું થાય? એ કે તમને શું, તમે ઉપવાસ જ કરો કે એવું કહી દે. સમજાય? તું તો મારો વિનય રાખે કે મહાત્મા છે એટલે તને થાય કે આપતો પુત્ર છે આવું ના કહેવાય, તો બારના માસ શું કહી દે કે કઈ નઈ, તો ભાઈ તમે ફાસ્ટિંગ જ કરજો કે કહી દે કે ના કહી દે. એટલે આ આ સમય સંજોગ ની સાથે એડજસ્ટ થવું પડે ને. એડજસ્ટમેન્ટ શા માટે લઈ લેવાનું? કે આ બીજો સંજોગ નથી માટે એડજસ્ટમેન્ટ લેવાનું. બરાબર. અને કેવું હોય કે આ જ જોવાનું છે કે કુદરતી સંજોગ શું ભેગા થાય છે. ભગવાન મહાવીર હોય ને તેમને કંદમૂળ ના સંજોગો જ ભેગા ના થાય. પણ આપણને કેમ ભેગા થાય છે? હવે હું કહી દઉં કે ભાઈ મારા માટે કંદમૂળ બનાવશો નહીં, કંદમૂળ વગરનું બનાવજો. બધા બનાવે કે ના બનાવે? બનાવે. એટલે આપણા મહાત્માઓ તો કરે ને. પણ એવું પણ નથી, આપણે બહાર થી ધક્કા નથી મારવાના, અંદર થી આખે આખું ફેરવવાનું છે. બરાબર. એટલે આમ જયારે કશું ના ગમતું મળતું હોય ત્યારે આમ હોય કે દેવને ના ગમતું મળ્યું તો તને દુઃખ થાય છે ને આ બધું દેખાય અંદર, પણ આમ જયારે ગમતું મળતું હોય ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય કે ના ગમતું કે ગમતું શું એમ. પછી પાછું બીજું કામ કરવું પડશે કહીએ. સમજાય? આપણે ગાડીમાં પેટ્રોલ ભરાઈએ એટલે ગાડી પાસે કામ લઈએ કે ના લઈએ, ગાડી ચલાવીએ કે ના ચલાવીએ, ચલાવીએ. એવું એવું આ દેવલ ની ગાડીમાં પેટ્રોલ ભર્યું જરા વધારે નાખ્યું તો થોડું વધારે કામ લેવું પડે ને પછી. એટલે પહેલાથી દેવલ ને કહેવાય કે તું ખાઈ લે વાંધો નથી, પણ પછી થોડું કામ વધારે કરવું પડશે. એટલે આપણે જે જે કામ લેવું હોય, સ્ટડી માટે લેવું હોય, જોબ માટે લેવું હોય, કે આપણે આજ્ઞામાં રહેવા માટે જે લેવું હોય, પણ લેવડાય લેવું પડે ને. બરાબર છે. એ ભાગ કરવાનો. બરાબર.
એક બાજુ આપવાનું ને બીજી બાજુ લઈ લેવાનું. હવે મન ને બાંધી એમાં પણ નિશ્ચય એટલો પાકો જોઈએ ને કે મન છૂટે જ નહીં. હવે એવી વસ્તુ ને આપણે બાંધવા જઈએ કે જેનો ફોર્સ બહુ જ વધારે હોય, ભાઈ એ તો બહુ જ અઘરી વસ્તુ થઈ જાય. આવી સામાન્ય બાબતમાં આપણે પહેલા બાંધવાનું, એટલે એમ કરતા કરતા સ્ટ્રોંગ થાય, મજબૂત થાય, પછી જ્યાં વધારે બાંધવાનું. શરૂઆત કરવી પડે ને એકવાર. એકવાર આપણે શરૂઆત કરવી પડે, એટલે કે આવી નાની નાની બાબતમાં બાંધીએ એટલે આપણને પ્રેક્ટિસ થાય, અનુભવ થાય કે ઓહો હો આવી રીતે વાત કરીએ એટલે આ તો છૂટી રહેવાય છે અને કામ થઈ જાય છે. કોરોના વાયરસ છે, બહાર જવાનું, ત્યાં તો છૂટ છે ને, ત્યાં તો બહાર જાવ છે ને, બહાર અહીં જવાય છે. જોબ ચાલુ છે? ના, જોબ નથી ચાલુ. અચ્છા, મમ્મી મમ્મી પપ્પા જાય પણ મારે ચાલુ નથી. અચ્છા, જોબ ચાલુ ના તો ઘરમાં હોય તો, ઘરમાં હોય તો આટલું ધ્યાન રાખવું. આપણે દેવલને કહો ભાઈ તને આ વેકેશન મળ્યું છે, ટાઈમ બગાડતો નહીં. બરાબર, સમજાય? એટલે તારે ઘરે બેઠા જે સ્ટડી કરવાનો હોય, બીજા કામ હોય, ત્રીજા કામ હોય, છેવટે જ્ઞાનની બહુ વાત ના કરું પણ તારે છેવટે આમ વિધિઓ બધી થઈ જાય અને એવો વધારે ટાઈમ ના કાઢીએ, 24 કલાકમાં એકાદ કલાક આપણે જ્ઞાન માટે કાઢી લઈએ ને. કાઢે ને? હા, તે થોડું થોડું કાઢતા જવા, એટલે એનો જ અંદર આનંદ આવે, એટલે બીજું આખું અંદર ઉભું થઈ જાય. બરાબર, ચાલો આગળ લઈએ. ટાઈમ ટાઈમ જલ્દી થઈ જાય, વાંધો નહીં. ચાલો, અંદર કયું ચેતન તત્વ છે જે દાદા ને જગતી રાખે છે? હમણાં તમે કીધું કે યશ નામ કર્મ છે, તો આપણે કઈ પણ કરતા હોઈએ તો આપણી અંદર થી દાદા બિલકુલ હતા જ ના હોય કે કશું આપણે જગતી રાખે છે, તો એ કયું તત્વ છે ચેતન તત્વ? તમારો પ્રશ્ન ના સમજો, તમે શું પૂછવા માંગો છો? ફરી પૂછો. અંદર કયું ચેતન તત્વ છે જે નિરંતર દાદાજીને જગતી રાખે છે? નિરંતર દાદાને જગતી રાખે છે. આપણે દાદાજીને જગતી રાખે છે કે દાદાજી આપણે જગતી રાખે છે? અચ્છા અચ્છા, ના એ તો આ તો કેવું છે કે આ જે ટેસ્ટ આવ્યો ને, એટલે કે આ સંસારની ઉપાધિ ગઈ, તો કે ઉપાધિ વગરનું જોયેલું ક્યારે? આ આધિ વ્યાધિ ઉપાધિમાં, એ ઉપાધિમાં સમતા રહે, આધિ વ્યાધિ ઉપાધિ અડે નહીં, એવું જોયેલું ક્યારે? આ પહેલી વાર જ જોયું ને. બરાબર, આ જિંદગીમાં પહેલી વાર જોયું. આ દાદા ભગવાન ની આ કૃપાથી આજે જોયું, એટલે એના આધારે આપણને દાદાને છોડવાનું મન ના થાય. બરાબર, સમજાય? એના આધારે દાદા છૂટે નહીં, અને દાદા દર અસલ દાદા આપણી સમજમાં આવે. બરાબર, એટલે કે પહેલા શરૂઆતમાં આપણે વ્યક્તિ સ્વરૂપે દાદાને જોઈએ અને પછી જ્ઞાન સ્વરૂપ દાદા તરફ જવાય. કારણ કે આપણને આ સ્થિર કોણ રાખે છે? જ્ઞાન સ્થિર રાખે છે ને. એટલે જ્ઞાન સ્વરૂપ, એ જે પ્રકાશ સ્વરૂપ જે છે, એ કેવળ જ્ઞાન સ્વરૂપ, એ ચેતન તત્વ, એટલે પછી આપણે ત્યાંથી ખસવાનું મન ના થાય. બરાબર, હા ચાલો, તારે પૂરું થઈ ગયું છે? બીજો કોઈ પ્રશ્ન કોઈનો નથી ને? ચાલો, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. ચાલો મંત્ર બોલાવીએ. તું મંત્ર બોલાવો. નમો વિતરાગાય, નમો વિતરાગાય,
નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સવ સાહુણમ, નમો લોયે સવ સાહુણમ, એસો પંચન મુકારો, એસો પંચન મુકારો, સવ પાવપણાસણો, સવ પાવપણાસણો, મંગલાણમ ચ સવે સિમ, મંગલાણમ ચ સવે સિમ, પરમં હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ.